હેલો અવિભાઈ હું મેહુલ સર આપ સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમિસ્ટર વનની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ કે જેમને મેથેમેટિક્સ સબ્જેક્ટ આવે છે એમાં ચેપ્ટર નંબર ફોર આપણું કોર્ડિનેટ જ્યોમેટ્રી ગુજરાતીમાં કહું તો યામભૂમિથી એની ટાઈપ નંબર થ્રીનો અભ્યાસ કરીશું બે ટાઈપ ઓલરેડી આપણે ભણાવી દીધી છે એમાં ટાઇપ નંબર જે વન હતી એમાં વર્તુનું કેન્દ્ર અને ત્રીજા શોધવાના દાખલા હતા ઇંગ્લિશમાં કહું તો ફાઇન્ડ ધ રેડિયસ એન્ડ સેન્ટર ઓફ સર્કલ અને ટાઈપ નંબર ટુ હતી આપણે એમાં વર્તુળના અભિલંબ અને સ્પર્શક એટલે કે ટેન્જન એન્ડ નોર્મલ ઇક્વેશન ફાઇન્ડ કરવાની ટાઈપ જોઈ લીધી આજના વિડીયોની અંદર ટાઈપ નંબર થ્રી લઈએ છીએ એમાં લાઇન્સ નો ટોપિક જે છે એટલે ગુજરાતીમાં રેખાઓ કહું તો એના ઉપર અભ્યાસ કરીશું તો સૌથી પહેલા તમને થોડોક બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે રેખાઓની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે એના ઇક્વેશન કેવી રીતે બનાવવાના એમાં કઈ ટાઈપના દાખલા પૂછાય છે બરાબર સ્લાઇડમાં આપણે દાખલા એડ કરી દીધા છીએ પણ થોડાક સૂત્રો જે આવે એ પહેલા તમને સમજાવી દઉં તો આજે પહેલો જે ટોપિક છે આપણો એમાં કોઈક બે લાઇન આપેલી હોય એ લાઈન કાં તો બંને એકબીજાને લંબ હોય એટલે કે પરપેન્ડિક્યુલર કાં તો એક મિનિટ એ બંને લાઈન એકબીજાને પેરેલલ હોય એટલે કે સમાંતર હોય એના વિશે વાત કરીએ હવે બે રેખાઓ પરસ્પર લંબ હોય કે સમાંતર હોય એટલે કે પરપેન્ડિક્યુલર હોય કે પેરેલલ હોય તો એવું કેવી રીતે ચેક કરવાનું તો એ ચેક થઈ જાય બંનેના ઢાળ પરથી એટલે કે બંને જે લાઇન આપેલી હોય એના સ્લોપ ફાઇન્ડ કરી લેવાના તો પછી સ્લોપ કઈ રીતે ફાઇન્ડ કરવાના એ જોઈ લઈએ તો આપણને જે ઇક્વેશન આપેલું હોય ગુજરાતીમાં લખું તો રેખાનું સમીકરણ એવું લખીશ અહીંયા અને ઇંગ્લિશમાં એને કહીશું આપણે ઇક્વેશન ઓફ લાઇન તો એ જે ઇક્વેશન છે લાઇનનું એ આપણને આપેલું હોય આ રીતે એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે મતલબ આપણને જે લાઇન આપેલી હોય તે મોસ્ટલી આ રીતે હોય અને જો એવું ના હોય તો આપણે એને એ રીતે સેટ કરવી પડે ઓકે એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો હવે આપણે એનો સ્લોપ ફાઇન્ડ કરવો છે એટલે ગુજરાતીમાં ઢાળ કહી દઉં ઇંગ્લિશમાં એને લખીએ સ્લોપ એને આપણે સ્મોલ એમથી ડિનોટ કરીએ છીએ તો એની ફોર્મ્યુલા છે માઇનસ એ બાય બી આ જે ચેપ્ટર છે એના એમસીક્યુમાં એક એમસીક્યુ ફિક્સ આવે છે એનો ખાલી સ્લોપ ફાઇન્ડ કરવાનો હોય તો ફોર્મ્યુલા યાદ રાખવાની એક્ઝામ્પલમાં તો જરૂરી જ છે એમસીક્યુમાં બી ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો સ્લોબની ફોર્મ્યુલા થઈ ગઈ માઇનસ એ બાય બી કે કાં તો લાઇન એકબીજાને હોય તો પછી બંને રેખાઓ એકબીજાને કેવી હોય સમાંતર હોય એટલે કે પેરેલલ હોય તો એ બંને કેસમાં કેવી રીતે ખબર પડશે કે બે લાઇન પરપેન્ડિક્યુલર છે કે પેરેલલ છે તો એની ફોર્મ્યુલા છે તો યાદ રાખવાની સહેલી છે કે જો રેખાઓ પરસ્પર સમાંતર હોય સમાંતર એટલે કે પેરેલલ જો પેરેલલ હોય તો બંને રેખાઓના ઢાળ જે છે બંનેના સ્લોપ જે છે એ બંને સરખાવે અને જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય લંબ એટલે કે પરપેન્ડિક્યુલર બરાબર તો એ બંનેના સ્લોપનો મલ્ટિપ્લિકેશન બંનેના ઢાળનો ગુણાકાર થઈ જાય માઇનસ વન આ બંને વસ્તુ યાદ રાખવાની ઓકે આ ચેપ્ટરમાંથી એમસીક્યુ આવે એમાં મેં કીધું કે આ સ્લોપ મતલબ ઇક્વેશન આપેલું હોય એના પરથી સ્લોપ ફાઇન કરવાનો પણ એવું ના હોય તો મે બી આવી ફોર્મ્યુલા બી એ લોકો પૂછી શકે કે ભાઈ બે રેખાઓ પરસ્પર લંબ થવા માટે ખાલી જગ્યા છે તો નીચે અલગ અલગ શરત આપેલી હોય તો આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જરૂરી છે બરાબર આ દાખલા ત્રણ માર્કમાં પૂછાય છે તો એના માટે તો જરૂરી જ છે એટલે આપણે ફોર્મ્યુલા તો તૈયાર કરવાની છે હવે એક્ઝામ્પલ કયા આવે એ જોઈએ તો પહેલાં અહીંયા એવું લખ્યું છે એક્ઝામ્પલ કે સાબિત કરો કે રેખાઓ બે ઇક્વેશન આપેલા છે અહીંયા પરસ્પર સમાંતર છે ઇંગ્લિશમાં એવું લેખાશે કે ધ લાઇન્સ ટુ એક્સ પ્લસ ફોર વાય પ્લસ વોન ઇક્વલ ટુ ઝીરો હવે વાત કરી દીધી તો એના માટે શું જોઈએ જોઈએ કે સરખા હોવા આપણે શોધવા પડશે અહીંયા ઓકે ચાલો હવે દાખલો ગઈ ગણવાનો એની વાત કરી દઈએ આપણને બે રેખા આપી તો પહેલી રેખા જે આપેલી છે ટુ એક્સ પ્લસ ફોર વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એના માટે આપણે એને બી શોધી લેવાના ચાલો એ શું થઈ જશે તો કે એક્સનો જે સગુણક હોય એને એ કહેવાય એટલે અહીંયા ટુ વાયનો જે સગુણક હોય એને બી કહેવાય એટલે ફોર આપેલો છે તો તેથી આપણો સ્લોપ જે છે ને કહી દઉં તો એમ વન બરાબર આવે ફોર્મ્યુલા લખું માઇનસ એ બાય બી એના પરથી એમ વન નક્કી કરીએ તો એમ વન આવશે માઇનસ ટુ બાય ફોર ઓકે ઉપર એની વેલ્યુ લખી નીચે બીની વેલ્યુ છે અહીંયા છે દૂડે એવા છે બે દુ ચાર તો એમ વન બરાબર આવશે માઇનસ વન બાય ઓકે નીચે તેથી કરીને લખો કાતો આ રીતે ઇમ્પ્લાય કરીને આગળ લખો તો બી વાંધો નથી ઓકે ચાલો બીજી રેખા માટે લખીએ અહીંયા રેખા ફોર એક્સ પ્લસ એટ વાય પ્લસ થ્રી ઇઝ ટુ ઝીરો એના માટે બી આપણે એ બી નક્કી કરી લઈએ તો એના માટે એ થઈ જશે ફોર બી થઈ જશે એટ તો તેથી એનો આપણે જે ઢાળ શોધીએ ઢળ એને એમ ટુ નામ આપીએ તો એની ફોર્મ્યુલા બી છે માઇનસ એ બાય બી તો એની અંદર વેલ્યુ પૂટ કરીએ તો એમ ટુ ઇઝ ઇક્વલ થઈ જશે માઇનસ ફોર અપોન એટ અહીંયા બી છે ઉડી જાય ચાર ટુ આઠ એટલે આનો આન્સર બી કેટલો આવે માઇનસ વન બાય ટુ બંનેને ઇક્વેસન આપી દઉં હું આ એક નંબર છે આ બે નંબર છે લખવાનું કે સમીકરણ એક ને બે પરથી સમીકરણ એક અને બે પરથી શું સરળતા કે એમ વન બરાબર એમ ટુ તો તેથી આપેલ રેખાઓ પરસ્પર કેવી થઈ ગઈ ઓકે દાખલો ઈઝી છે ખાલી વેલ્યુ પૂટ કરીને ચેક કરી લેવાનું કે બંનેના સ્લોપ જે છે એ સરખા થાય છે કે નહીં ઓકે ઇંગ્લિશ મીડિયમમાં હોય તમે તો એ રીતે લખવાનું છે કે ફોર લાઈન એ બી ની વેલ્યુ ફોઈન્ટ કરી લઈશું ધાર જગ્યાએ સ્લોપ લખી દેવાનું છે અધરવાઇઝ અહીંયા જે લખવાનું છે ફ્રોમ ઇક્વેશન વન એન્ડ ટુ હેન્ડ ધ લાઇન્સ આર પેરલ ટુ ઇચ અધર ઓકે ઇંગ્લિશ મીડિયમ દ્વારા બી બહુ ખબર પડશે એ રીતે સમજાવું છું તમને ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બીજી કઈ રીતે પૂછાય હા ઓકે ચાલો અહીંયા એવું છે કે બે લાઇન આપેલી છે ને એવું લખ્યું છે કે બંને પરસ્પર સમાંતર છે તો એક અનનોન વેલ્યુ છે જે એમ તે ફાઇન કરવાની છે એક લેવલ થોડો ઓપ છે પહેલા એક બેઝિક બતાવું બીજું એક લખ્યો છે મેં અહીંયા સોરી તો લંબાળા થઈ ગયા ઓકે ચાલો આજ લઈ લઉં ચાલો શું કહે છે અહીંયા બે લાઈન જે આપેલી છે એ બંને પરસ્પર સમાંતર છે તો આગળના દાખલામાં આપણે એવું ચેક કર્યું કે બંને સમાંતર છે એવું પ્રૂવ કરવાનું હતું મતલબ સાબિત કરવાનું હતું પણ અહીંયા એવું આપી દીધું કે એ લોકો સમાંતર જ છે પણ આ જે અનનોન વેલ્યુ એમ છે અહીંયા લખેલો છે સ્મોલ એમ તેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની તો અહીંયા સમાંતર છે એટલે શું કરીશું આપણે બંનેનો ઢાળ જે છે એને આપણે સરખો માની લઈશું ચાલો એટલે પહેલા બંનેનો ઢાળ જ એવું આખળ કર્યું હતું એવું તો રેખા પેલી રેખા લખું છું અહીંયા ટુ એમ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ પ્લસ એમ વાય પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે એ બી નક્કી કરી લઈએ તો એક્સનો સગુણક હોય એને એ કહેવાય તો એક્સ જોડે અહીંયા ટોઇસ એમ માઇનસ થ્રી છે ઓકે અને બી ની વાત કરીએ તો વાયના સગુણકમાં જે ખાલી એમ છે તો એમ લખીશું તો તેથી એનો ડર લખીએ અહીંયા ડાઢ એમ વન બરાબર ફરી ફોર્મ્યુલા લખવું માઇનસ એ બાય બી અને એને બીની વેલ્યુ મૂકી દઉં તો માઇનસ કરીને કાઉન્ટ કરીને લખવું એની વેલ્યુ માઇ ટુ એમ બાય થ્રી અને છેદમાં એમ છે અને ઇટ ઇઝ રવા દઈએ અહીંયા પછી બીજી રેખા માટે લખીએ ચાલો રેખા બીજી આપી છે એમએક્સ પ્લસ એમ પ્લસ ટુ ઇન્ટુ વાય પ્લસ થ્રી ટુ ઝીરો ચલો એના માટે લખીએ એ ની વેલ્યુ થઈ જશે એમ ટુ બરાબર એ બાય બી ફરી એના પરથી લખીએ તો એમ ની વેલ્યુ થશે માઇનસ એ ની એમ લખવાનું છે બી ની જગ્યાએ લખવાનું છે એમ પ્લસ ટુ ચલો બંને થઈ ગયું હવે આગળના દાખલામાં એવું હતું કે બંને સમાંતર છે એવું સાબિત કરવાનું હતું એટલે આપણે આ બંને ને સેમ છે એવું બતાવી દીધું પણ અહીંયા આપણને એવું કહી દીધું કે સમાંતર છે ભાઈ સમાંતર છે એનો મતલબ કે આ બંને સેમ જ છે તો લખીએ કે રેખાઓ પરસ્પર સમાંતર હોવાથી આપેલું જ છે ભાઈ સમાંતર હોવાથી એનો મતલબ શું કે એમ વન બરાબર એમ ટુ તો પછી એમ વન ને એમ ની વેલ્યુ બી લખી દઈએ બંનેની વચ્ચે લગાવી દીધું આપણે અહીંયા હવે આ જે ઇઝિકવલ ટુ લગાવ્યું છે એના પરથી આપણે એમની વેલ્યુ ફાઇન કરવાની ચલો કઈ રીતે કરીશું તો કે આમ ચોકડી ગુણાકાર કરી દઈએ અને એક સમીકરણ બનાય એના પરથી એમ શોધી લઈએ પેલા તો બંને બાજુ માઇનસ છે એને ઉડાઈ જાઉં છું ઓકે તો આ એમ પ્લસ ટુ અહીંયા ગુણાઈ જશે અને આ એમ અહીંયા ગુણાઈ જશે ચાલો અહીંયા લખું છું એક સ્ટેપ ચલો ટોઇસ એમ માઇનસ થ્રી જોડે ગુણાઈ જશે એમ પ્લસ ટુ અને પેલી બાજુ કોણ ગુણાશે તો કે ખાલી ને એમ જ ગુણાશે તો એમ સ્કવેર લખી દઈએ ચાલો અહીંયા કઈ રીતે ગુણાકાર કરવાનો તો કે પહેલા ટોઈસ એમ વડે બંનેને ગુણવાના પછી માઇનસ થ્રી વડે ગુણવાના ઓકે ચાલો તો પેલા ટોઈસ એમ ને એમ જોડે ગુણીએ એટલે થઈ જાય ટોઈસ એમનો સ્કવેર ટોઈસ એમ ને ટુ જોડે ગુણીએ એટલે થઈ જાય ફોર એમ થ્રી ને એમ જોડે ગુણીએ એટલે થઈ જાય થ્રી એમ અને માઇનસ થ્રી ને ટુ એટલે થઈ જાય માઇનસ સિક્સ પેલી બાજુ એમ જ છે ખાલી બરાબર ચલો હવે ઓકે ચલો હવે આગળ સાદું રૂપ આપવાનું છે આપણે તેવું કરીએ આ એમ સ્કવેરને હું આમ લઈ આવું તેવું થઈ જશે ટ્વાઇસ એમ પછી આ ફોર એમમાંથી થ્રી એમ જાય આ બંનેની બાતબાઈ કરી દઉં તો ખાલી એમ આવે પછી આ માઇનસ સિક્સ છે તેવાને એવા ચાલો ટ્રાઇસ એમ સ્ક્વેરમાંથી એમ સ્ક્વેર જાય એટલે એક વખત એમ સ્ક્વેર રહેશે પછી આ થઈ ગયા એમ માઇનસ સિક્સ બરાબર જીરો દ્વિઘાત સમીકરણ આવી ગયું ભાઈ દસમા ધોરણની અંદર આવતું હતું એ તમારું કે આ છના એવા ભાગ પાડવાના કે સરવાળો કરતાં પ્લસ એક આવે તો અહીંયા દેખો જરા માઇનસ છના બે ભાગ પાડીએ એકના ઘડી આમ જાઓ છ એકું છ તો સરવાળો એક નહીં થાય બેના ઘડિયામાં જઈએ બે તારીખ છ તો સરવાળો એક થઈ શકે છે વચ્ચે પ્લસ નું ચિહ્ન લાવવાનું તો પછી આને પ્લસ ને આને માઇનસ આપી દઈએ ચલો બે ભાગ પડી ગયા એક ભાગ પડ્યો એમ માઇનસ ટુ અને બીજો ભાગ પડ્યો એમ પ્લસ થ્રી ચલો બે સંખ્યાઓનો ગુણાકાર જીરો હોય તો કાતો એમ માઇનસ ટુ જીરો હશે અથવા એમ પ્લસ થ્રી જીરો હશે ચલો એટલે આમાંથી માઇનસ ટુ પેલી બહુ ગયા પ્લસ ટુ મળી ગઈ વેલ્યુ પ્લસ થ્રી પેલી બહુ ગયા તો માઇનસ થ્રી મળી ગઈ વેલ્યુ બે આન્સર આયા એમના કાતો ટુ કાતો માઇનસ થ્રી ઓકે તો આ રીતનો દાખલો છે ચાર માર્કમાં પૂછાય થોડોક લાંબો છે પણ દાખલો અઘરો નથી ઓકે આટલો જ દાખલો છે બહુ મોટો નહીં ફરી એકવાર પહેલાથી સમજાવી દઉં કે બે રેખાઓ આપી દઈએ પરસ્પર સમાંતર છે એવું કીધું તું એટલે આપણે શું કર્યું બંનેના ડળ જે આગળથી દાખલામાં શોધે એ રીતે જ શોધ્યા અને એ જે બંનેના ડળ એમ વન એમ ટુ આ એ બંનેને સરખાઈ દીધા ભાઈ તો ચોકડી ગુણાકાર છે દ્વિઘાત સમીકરણ છે કે દસમમ જે રીતે આપણે ભાગ પાડતા હતા એ રીતે ભાગ પાડવાનો હતો તો દાખલો થોડોક લેજી છે ચાર માર્કમાં પૂછાય પણ અઘરો નથી બીજો એક આવો હોમવર્ક માં આપી ટ્રાય કરવા સોલ્વ કરશો તો આવડી જશે તમને તો નેક્સ્ટ જોઈએ હવે આની અંદર લંબ છે એવું સાબિત થવું તો પછી બેઝિક છે આ તો લંબ માટે શું કરવાનું હતું આપણે કે બંનેનો ઢાળ શોધી લેવાનો તો પહેલી જે રેખા આપી છે ફોર એક્સ માઇનસ થ્રી વાય પ્લસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એના માટે આપણે એને બીની કિંમત નક્કી કરીએ તો એ બરાબર થઈ જશે ફોર અને બી બરાબર થઈ જશે માઇનસ એ ની જગ્યાએ ફોર અને બી ની જગ્યાએ માઇનસ થ્રી બે માઇનસ ઉડી જાય તો એમ વન બરાબર આવે ફોર બાય થ્રી ઓકે ચાલો અને એક નંબર આપી દેવાનો પછી બીજી રેખાની વાત કરીએ ચાલો બીજી રેખા આપી જાય આપણને થ્રી એક્સ પ્લસ ફોર વાય પ્લસ ટુ ટુ ઝીરો ભાઈ આમાં સી ની જરૂર પડતી નથી એટલે હું સી લખતો નથી અહીંયા ચલો એની વેલ્યુ થઈ જશે થ્રી અને બીની વેલ્યુ થઈ જશે ફોર ક્લિયર તો આનો આપણે શોધીએ એમ ટુ ફરી ફોર્મ્યુલા લખીશ માઇનસ એ બાય બી તો એમ ની વેલ્યુ મળશે મને એની જગ્યાએ થ્રી લખવાના બીની જગ્યાએ ફોર ઓકે મળી ગઈ માઇનસ થ્રી બાય ફોર અને ઇક્વેશન નંબર બે આપવાનું જરા પહેલી સ્લાઇડ યાદ કરો જરા બે સૂત્રો લખ્યા હતા બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો ઢાળ સરખા આવે એમ વન ઇક્વલ ટુ એમ ટુ અને જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો બંનેનો ગુણાકાર માઇનસ વન થાય તો પછી ચેક કરીએ તો હવે આમાં બી એવું લખીએ સમીકરણ એક ને બે પરથી શું કરીએ બંનેનો ગુણાકાર કરીએ ઓકે ચાલો એમ વન ઇન્ટુ એમ ટુ ચલો એમ વન ની વેલ્યુ ફોર બાય થ્રી ઇન્ટુ

મેથડ સેમ જ રાખું છું એની વેલ્યુ થઈ જશે કે ની વેલ્યુ થઈ જશે એક્સ ને જોવાના ચલો ડર માઇનસુલામાં વેલ્યુ મૂકી દઈએ તો માઇનસ એની જગ્યાએ કે બી ની જગ્યાએ માઇનસ પાંચ ચાલો બંને માઇનસ ઉડાવી બી દઉં તો કે એમ વન બરાબર આવશે કે બાય ફાઈવ ઓકે ચાલો એને આપણે બ્લોક કરીને ઇક્વે નંબર વન આપવાનું

માઇનસ એની જગ્યાએ સેવન અને ની જગ્યાએ થ્રી ડન છે ભાઈ ચાલો એમ વન એમ ટુ મળી ગયા હવે એવું કીધું જ કે બંને પરસ્પર લંબ છે તો આપણને ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી લખવું અહીંયા બંને રેખાઓ પરસ્પર લંબ હોવાથી બરાબર હિ આર ટુ લાઇન્સ આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર ફોર એમ વન એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ચાલો m1 ની વેલ્યુ લખીએ એમ ની વેલ્યુ છે કે ટુ કરીને એમ ટુ ની વેલ્યુ લખું માઇનસ સેવન બાય થ્રી અને પેલી બાજુ માઇનસ વન બે બાજુ માઇનસ આમાં બી કટ થઈ જશે એકલો કે શોધવો છે તો આ બંનેને ઉપર લઈ જાઉં ને સાત ને નીચે લઈ આવજો દેખો જરા કે એની જગ્યા રાખવાનો બે માઇનસ તોડાવી દીધા પાંચ ને ત્રણ ઉપર ગયા પાંચ તારીખ પંદર અને આ સાત નીચે આવી ગયા ચાલો કે ની વેલ્યુ મળી ગઈ પંદરના છેદમાં સાત ઓકે તો આ ઇઝી હતો દાખલો કે જેમાં દ્વિઘાત સમીકરણ ન આવ્યું એટલે મતલબ ક્વાર્ટેટિક ઇક્વેશન નથી આવ્યું તો તમે ડાયરેક્ટ એક વેલ્યુ જે અનનોન છે એ મળી જાય બરાબર પહેલાં એક દાખલો જે સમાંતરવાળો એટલે કે પેરેલવાળો શીખવાડ્યો એમાં ક્વાર્ટેટિક ઇક્વેશન આવ્યું હતું દ્વિઘાત સમીકરણ એટલે બે વેલ્યુ મળીથી થોડોક દાખલો લાંબો હતો બાકી આઈધર એવો જ દાખલો આવશે ઓકે ચાલો ઇન કેસ દાખલો ચાર માર્કમાં પૂછાય તો બંને વસ્તુ મિક્સ કરીને બી પૂછે જે લોકો કાં તો સમાંતર અને લંબ બંને ભેગું કરીને આપેલું હોય તો મેથડ તો એ જ રાખવા એ આપણે દાખલો ઈઝી જ છે જરા સમજાવે એક જેટલી બી ટાઈપના દાખલા કરાવું છું અહીંયા એવા સેમ હોમવર્કમાં બી છે તો ધ્યાન આપજો જરા ચાલો પહેલી રેખા આપી આપણને એક્સ પ્લસ ટુ આય માઇનસ એટ ઇક્વલ ટુ એની એ વેલ્યુ મળશે એની વેલ્યુ વન ભાઈ કશું ના લખ્યું એટલે વન કહેવાય અહીંયા વાય જોડે ટુ છે એટલે બીની વેલ્યુ ટુ થઈ ગઈ તો તેથી એનો આપણે ડર લઈએ એમ વન ફોર્મ્યુલા મારી એ માઇનસ એ બાય બી તો એમ વન મળી ગયા મને માઇનસ વન આપણ ચાલો આને બ્લોક કરી રાખો જો ઇક્વેલો બીજી રેખા છે આપણી કે એક્સ માઇનસ વાય ઇઝ ટુ વન ચલો કે એક્સ માઇનસ વાય એટલે કે એક્સ જોડે કે ગુણેલો છે એટલે એની વેલ્યુ કે થઈ ગઈ વાય જોડે કશું નહીં એટલે વન કહેવાય પણ ચિહ્નો જરા દેખો આગળ માઇનસ છે એટલે માઇનસ વન લઈ લઈશું ઓકે ચાલો તેથી એનો ડર લઈ લઈએ એમ ટુ બરાબર થઈ જાય માઇનસ એ બાય બી વેલ્યુ પૂટ કરી દઉં અહીંયા તો માઇનસ આપણે બંનેને સરખાઈ દઈએ લંબ માટે બંનેનો ગુણાકાર કરીએ છીએ માઇનસ વન તો અહીંયા તો બંને કેસ છે તો પહેલા કેસમાં સમાંતર છે તો પહેલા અહીંયા એ અહીંયા એ લખેલું છે તો આપણે બી એ લખી દઈએ કે જો દેખાઓ પરસ્પર સમાંતર હોય પરસ્પર સમાંતર હોય તો ખબર છે ભાઈ આપણને શરત કે થાય તો વેલ્યુ જ માઇનસ વન બાય ટુ અને એમ ટુ ની જગ્યાએ શું કે ભાઈ આવી ગયો જો ચાલો કોઈ જાતનું સાદુરૂપ બી નવા તો ઓકે બીજા કેસમાં અહીંયા લખું છું આ રીતે તમારે તો નીચે લખવાનું બીજા કેસમાં બી નંબર આપીએ કે જો રેખાઓ પરસ્પર લંબ હોય પેલી બાજુ માઇનસ માઇનસ તોડી હશે આ ટુ પેલી બાજુ ઉપર લઈ જાવ તો બે એક બે થઈ જાય છેદમાં તો એક નહીં લખો ચાલશે તો કે ની વેલ્યુ મળી ગઈ ટુ તો હવે દાખલો કે જેમાં સાદુરૂપ તો સિમ્પલ જ જેમ કે આમાં બી ઈઝી હતું સાદુરૂપ આમાં બી ઈઝી હતું તો બંને જગ્યાએ સાદુરૂપ ઈઝી હશે તો આવો દાખલો કે જેમાં સમાંતર ને લંબ બંને કમ્બાઇન કરીને પૂછાય અધરવાઇઝ જો આવો દાખલો હોય કે એક જ વસ્તુ આપેલી હોય ને સાદુરૂપ બી ના હોય તો એ ત્રણ માર્કમાં પૂછાય બરાબર જેમ જેમ દાખલો થોડોક લાંબો થતો જાય જેમ કે બે વસ્તુ મિક્સ કરી હોય કાં તો પછી દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વાર્ટરી ઇક્વેશન બનતું હોય તો એ ચાર માર્કમાં પૂછાય બધી ટાઈપના દાખલા શીખી ગયા અને આઈએમપી છે ચેપ્ટર નંબર ચારમાંથી મેં જે પહેલી પેડ ટાઈપ ચલાવી એ તો કમ્પલસરી જ પેપરમાં આવશે તમારા અને આ બી એવી ટાઈપ છે કે જે મોસ્ટ આઈએમપી છે પેપરમાં તમારે આ બી પૂછાશે બરાબર તો જેટલા દાખલા મેં અહીંયા પાંચ ગણાય પાંચે પાંચ ગણવાના અને તમને ચાર જે હોમવર્કમાં આપે છે એ બી તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના આન્સર શું આવે છે એ બી કોમેન્ટ સેક્શનમાં લખવાનું ટેલિગ્રામની ચેનલ છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક એની મૂકી દીધી છે એના ઉપર તમે પર્સનલ બી આ દાખલા ગણીને એના ફોટા પાડીને મોકલી શકો બરાબર હું તમને ચેક કરીને કહીશ કઈ જગ્યાએ ભૂલ થાય છે જવાબ આવ્યા હોય તો વેરી ગુડ અથવા લખાણમાં બી તમારી કોઈ જગ્યાએ મિસ્ટેક થતી હોય તો હું બી એ સુધારી આપીશ તમને કે કઈ જગ્યાએ કેવી રીતે લખવાનું ઓકે તો આજે ચાર એક્ઝામ્પલ આપેલા તમારે હોમવર્કમાં કરવાના છે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે થોડીક તકલીફ પડતી હોય પણ દાખલા તમને સમજ પડી જશે તો તમારે બી લાસ્ટ સુધી વિડીયો જોતો રહેવાનો અને હોમવર્ક બી કરતું રહેવાનું ટેક્સ્ટબુકમાંથી દાખલા આજે ટેક્સ્ટબુકના જે એક્સરસાઇઝના જે એ હું એ ગણાય છે આ બધા દાખલા તો મે બી ચોપડીમાં બી ગણેલા હશે પણ તમારે વિડીયો જોઈને જાતે ગણવાના હોમવર્કમાં આપેલા છે એટલે જોઈ લઈએ કયા કયા દાખલા તો એવું કે બે જે રેખાઓ છે પરસ્પર લંબ હોય ઓકે ચાલો બંને લાઈનનો આપણે ઢાળ લઈ પછી બંનેનો ગુણાકાર કરવાનો માઇનસ વન થાય તો એમની વેલ્યુ ફાઇન કરવાની ઓકે ચાલો બીજામાં મિક્સ દાખલો છે એમની કઈ કિંમત માટે બે રેખાઓ આપેલી પરસ્પર સમાંતર બી થાય ને લંબ બી થાય અત્યારે જે લેટેસ્ટ હમણાં જે લાસ્ટ પાંચમો ગણો એ રીતનો થયો અને આપણે દાખલા ખાલી સાબિત કરવાવાળા છે કે એમ બંને એમ ટુ ચેક કરી લેવાનું બંનેની અંદર જો સરખું થાય તો સમાનતા બંનેનો ગુણાકાર માઇનસ વન થાય તો લંબ થઈ જાય ઓકે તો ટોટલ નવ દાખલા થયા આટલા નવ દાખલા જ ગણવાના ખાલી બધું પણ શીખી લેવાનું પછી એક્ઝામમાં તમારે અહીંયા બેની જગ્યાએ ચાર થઈને પૂછશે તો બી તમને દાખલા ઓળી જશે બરાબર તો આ નવ દાખલા પાક્કા કરી દેવાના નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર ચારની કોઈ બીજી ટાઈપ લઈશું જે લાઇન પર જ હશે એ બી આઈએમપી છે ચાર માર્કમાં પૂછાય તો નોટિફિકેશન ઓન કરી દેવાની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાની જે જે મોસ્ટ આઈ એમ છે જે જે પાસ થવામાં જરૂરી છે એ બધી વસ્તુ હું અહીંયાથી પ્રોવાઈડ કરું છું બરાબર તો વિડીયોને જોવાનો પસંદ આવ્યો હોય સમજ પડી હોય તો લાઈક કરવાની અને વધારેથી વધારે મિત્રોમાં શેર કરો કારણ કે ઇઝીને ફ્રી પ્લેટફોર્મ છે ભણવા માટે કોલેજમાં કદાચ તકલીફ પડતી હોય તમે કોલેજમાં ના જતા હોય તો મેથ્સની અંદર જે મેજર પ્રોબ્લેમ બધાને આવે છે તો એ પ્રોબ્લેમ તમારે અહીંયા નહીં થાય ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખશો તમારું બરાબર તૈયારી કરજો જય હિન્દ